स्टार विद्यार्थी मित्रों नाम जेम्स बता दिया छो ने ऑनलाइन मीडिया के नाम से सर आप सर और के मित्रों ने आज स्वागत कर छो। ऑनलाइन मीडिया के नाम से विद्यार्थी मित्रों ओके ओके आप स्वागत करू छो। चैप्टर नंबर 9 लेंस की थोड़ी एप्लीकेशन सारी सारी एप्लीकेशन से थोड़ी मोटी हो थोड़ी अलग એ થોડી બાકી રહી છે એવા આપણે પૂરી કરી નાતા લેક્ચરથી નવા ટોપિક બતાવવાનું છે લેવલ 1B એનસીઆરટી ના અનસોલ્વ દાખલામાંથી છે 8મું સરસ મજાની સિચ્યુએશન છે કે જો એક અભિસારી પ્રકાશ નું અભિસારી એટલે તમારા મગજમાં આવી જાય મારે કેવું ન પડે કયો લેન્સ હોય બધીર હોય અપસારી હોય તો અંતર હોય प्रकाश किरण पी बिंदु आगे मे जो अभिसारी प्रकाश किरण मार्ग में मुकवामां तो आ किरण 12 सेंटीमीटर अंतर वस्तु अंतर आप प्रकाश किरणों से जो एना मार्ग में बहिर्गोल लेंस मुकवामां आवे 12 सेंटीमीटर अंतर किरण से मे हम एने कीधु બે સિચ્યુએશન આ પેલી કે જો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો પહેલા બહિર્ગોળ લેન્સ મૂકો અભિસારી કિરણો એના માર્ગમાં અભિસારી કિરણો જે કેન્દ્રિત કરી શકવાનું મહત્વ ધરાવતા હોય પહેલા એ અભિસારી કિરણોના માર્ગમાં બહિર્ગોળ લેન્સ કેટલી કેન્દ્ર લંબાઈ 20 પ્લસ લાવી માઇનસ યસ પ્લસ તો એમ કીધું કે પ્રતિબિંબ અંતર કેટલા અંતરે મળે આપણે ખબર પ્રતિબિંબ અંતર ના નંબર થી તમને કીધું તો સૂત્ર યુ એફ અપોન યુ પ્લસ એફ હવે તો તમે આ રીતે ડાયરેક્ટ કરી શકો વસ્તુ અંતર સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કેવું લેવું પડે માઇનસ માઇનસ 12 20 છેદમાં માઇનસ 12 વત્તા 20 ओके अभिसारी लेंस એટલે વસ્તુ અંતર આપણે કેવું લેવાનું છે પ્લસ એટલે છે એટલે વસ્તુ છે ઈ જમણી તરફ મળે છે આપણને કિરણ તો હવે તમે કરો 12 નું 24 એટલે 240 છેદમાં 32 તો અહીંયા તમને જવાબ આવશે 7.5 સેન્ટીમીટર ક્યારે કે જ્યારે બહિર્ગોળ લેન્સ વાપરવાનો હવે બીજો કિસ્સો હવે તો કે ભાઈ કેટલા સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો હોય કારણે 16 सेंटीमीटर केंद्र लंबाई वाला अंतर्गोल लेंस એટલે કયો હોય તો બે ગોળ પછી કયો તો હવે અહીંયા સંજ્ઞા પ્રણાલી પ્રમાણે 16 કેવો લેવાનો માઇનસ તો કાઈ નહીં બી બરોબર યુ એફ 1 યુ પ્લસ એફ યુ કેટલા તો 12 છે આ માઇનસ 16 છે બરોબર એની ડાઉટ અહીંયા કશું આવશે 12 माइनस 16 माइनस यहाँ 12 यहाँ 16 12 में 16 जाए 4 पर तो निशानी मोटा नहीं यहाँ माइनस माइनस प्लस 4 तेरी ने 12 16 तेरी 48 बी बराबर कितना है 48 सेंटीमीटर ये पति क्यों ये चोइ एकदम सरल न्यूमेरिकल અભિસારી કિરણો છે એને આપણે એક જ વસ્તુ અંતર માટે બે અલગ અલગ લેન્સ લીધા જો બહિર્ગોળ લીધો તો 7.5 એમ મળ્યું અંતર્ગોળ લીધો તો 48 જોઈ લો સરળ છે કે લેવલ 1B નો 8 સરળ દાખલો છે આમાં કઈ અઘરું નથી નેક્સ્ટ 9 શું કેસ ખબર એક અંતર્ગોળ લેન્સ 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ પહેલા જ હું સંજ્ઞા પ્રણાલી પહેલા જ લઈ ગયો માઇનસ 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ 14 સેન્ટીમીટર અંતરે વસ્તુને મૂકી છે અને વસ્તુની ઊંચાઈ HO આપી છે 3 સેન્ટીમીટર મિત્રો આ બધું જ સંજ્ઞા પ્રણાલી સહિત આરવાર લખી જ લેવાનું બરોબર છે પછી કોઈ માથા પૂછું માય પૂછે શું બે વસ્તુ માંગી પ્રતિબિંબ વર્ણન કરો એટલે કે પ્રતિબિંબ અંતર
અને પ્રતિબિંબની ઊંચાઈ તો કાઈ નહીં પહેલા તો પ્રતિબિંબ અંતર b બરાબર સૂત્ર છે uf / u + f તો આ પહેલા મળી જાય u કેટલા -21 આ કેટલા -14 uf બરાબર અહીંયા શું આવશે -21 -14 તો જો માઈનસ માઈનસ ઉપર પ્લસ 21 × 14 નીચે થાય 21 × 14 35 તો છેદુરળ 7 × 21 7 × 5 = 35 -42 ના છેદમાં 5 તો કહો તો v બરાબર શું આવશે -5 / 40.4 સેન્ટીમીટર અમને શું મળ્યું પ્રતિબિંબ અંતર હવે એના ઉપરથી પ્રતિબિંબની ઊંચાઈ જોતી હોય તો મોટોનું સૂત્ર છે HI/HO બરાબર v ના છેદમાં u HI ને કરતા બનાવો તો v ના છેદમાં u ગુણ્યા HO v કેટલા 8.4 એ u કેટલા -14 HO કેટલા +3 તો HI મળી જાય -14 × 7 = 84 0.7 × 3 એટલે 2.1 7 × 21 થાય ને 14 × 6 = 84 થાય સોરી 14 × 7 = 84 ક્યાં 14 × 6 = 84 6 × 3 = 18 એટલે -1.8 સેન્ટીમીટર હવે એમ કેસ કે જો વસ્તુને છે એ લેન્સ થી દૂર લઈ જવામાં આવે તો શું થાય હવે અંતર્ગોળ લેન્સ ના કિસ્સામાં એક જ આપણી પાસે શું હતું કિસ્સો હતો કે જેમ જેમ વસ્તુને તમે દૂર લઈ જાય એમ પ્રતિબિંબ હજી કેવું થતું જાય નાનું અને કેવું થતું જાય આભાસી કેવું થતું જાય આભાસી ચતુ અને કેવું થતું જાય નાનું બરાબર તો આટલા સરળ દાખલા છે લેવલ 1 બી નો 9 મો જોઈએ ઓકે ચાલો મૂવ ટુ ધ નેક્સ્ટ બહુ સરળ નિર્ણય છે મિત્રો અને એક વખત જાતે કરવાના છો યાદ રાખજો મિત્રો ચાલો એના પછીનો 20મો શું કે છે તો કે એક વસ્તુથી માની લો કે આ વસ્તુ છે એક સ્ક્રીન છે આવી કોઈ સ્ક્રીન છે એ 90 સેન્ટીમીટર દૂર છે આ શું છે સ્ક્રીન એટલે કે પડદો હવે એમ કહીશ કે વસ્તુથી સ્ક્રીન સુધીના માર્ગમાં બે બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે અને અંતિમ પ્રતિબિંબ છે સ્ક્રીન ઉપર મેળવવામાં આવે છે એનો મતલબ કે અંતિમ પ્રતિબિંબ આઈ જે સ્ક્રીન ઉપર મેળવવામાં આવે છે હવે બંને લેન્સ વચ્ચેનું અંતર એને આપી દીધું છે કેટલું તો કે 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે બે લેન્સ બરાબર છે વસ્તુથી પ્રથમ લેન્સ સુધીનું અંતર માની લો કે હું x ધારી લો મને તો ખબર નથી કેટલું છે માની લો કે x હું ધારી લો બરાબર આ પહેલો લેન્સ છે આ બીજો લેન્સ છે માગ્યું છે શું તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો બંને પાતળા લેન્સ છે એટલે બેની કેન્દ્ર લંબાઈ કેવી હશે સરખી પહેલાની ગોતું કે બીજાની ગોતું ફેર નહીં પડે તો જો મિત્રો પેલા સિચ્યુએશન સમજો અગેન આઈ રિપીટ વસ્તુથી સ્ક્રીન છે એ 90 સેન્ટીમીટરે રાખેલી છે બહિર્ગોળ લેન્સના બે જુદા જુદા સ્થાનને કારણે પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળશે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્ષે એ તમે બચ્ચા બચ્ચા જાણતા રહે અંતિમ પ્રતિબિંબ કઈક સ્ક્રીન ઉપર રચાય છે તો એમ કેસ કે તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી બરાબર છે એ આપણે મેળવવાનું છે હવે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું બરાબર મિત્રો આટલું જાવ તો અર્થના ખબર જ છે મારે બોર્ડ થોડું જરૂર પડશે શરૂઆત ક્યાંથી કરવું શું કરવું પડે
एक काम करिए, बन्ने लेंस माटे आपणे आपणी पासे लेंस नुं सूत्र छे, वन अपन बी माइनस वन अपन यू इज इक्वल टू वन अपन एफ, तो बी बराबर शुं थाय यू एफ अपन यू प्लस एफ। बन्ने लेंस माटे आ सूत्र हुं वापरुं, એમાં પહેલો લેન્સ, પેલા બધી વસ્તુ ભેગી કરી, પેલા લેન્સ માટે વસ્તુ અંતર એને u1 કહો, તો પેલા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું, x નહીં શું થાય માઇનસ x, કેન્દ્ર લંબાઈ f1 બરોબર f, અને પ્રતિબિંબ અંતર v1, જો કે આપણે કેન્દ્ર લંબાઈ માટે જ સંબંધ છે, આપણે આ જ સૂત્ર રાખશું। પ્રતિબિંબ અંતર કેટલું પ્રથમ લેન્સ થી, तो प्रथम लेंस थी प्रतिबिंब अंतर आ थी v1, ई केटलू थाय, तो के जो आ अटलू छे 90, एमा थी अटलू बात करो x जेटलू, 90 माइनस x पण केवो आवशे प्लस, हवे सूत्र वापरो 1 upon f is equal to 1 upon v1 माइनस 1 upon u1, तो 1 upon शुं आव्यो अहींया 90 माइनस x माइनस वन अपन माइनस एक्स, तो माइनस माइनस शू थी जैसे प्लस आ वन अपन एफ, आने के समीकरण नंबर बी बराबर। हवे सेकंड लेंस माटे बात करो, सेम सूत्र लगाड़वानुं छे, वन अपन एफ इज इक्वल टू वन अपन वी टू माइनस वन अपन यू टू। હવે u2 કેટલા થાય, બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થાય, x વત્તા બે લેન્સ વચ્ચેનું અંતર એડ કરવું પડે ને, કેટલું થાય x વત્તા u2 શું થાય x વત્તા 20 પણ કેવા માઇનસ, અને v2 કેટલા થાય ખબર, v2 છે આ થાય બીજા લેન્સ થી, તો આખું 90 એમાંથી મારે આટલું બાદ કરવું પડે, તો જો 90 માઇનસ x વત્તા 20, તો જો અહીંયા v2 હું લખી નાખું 90 માઇનસ x માઇનસ 20 એટલે 90 માંથી 20 એટલે 70 માઇનસ x, મિત્રો આ ગણતરી ધ્યાનમાં રાખજો, શું કામ આમ થયું, કારણ કે બીજા લેન્સ માટે વસ્તુ અંતર તો કે x વત્તા 20 થાય ને, અને પ્રતિબિંબ અંતર અહીંયા બી ટુ થાય, તો આખામાંથી આટલું બાદ કરવું પડે, પેલા માટે આટલું બાદ કર્યું, હવે બધા સૂત્રમાં કિંમત મૂકો, તો વન અપન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપન બી ટુ માઇનસ વન અપન યુ ટુ, તો વન અપન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપન અહીંયા કેટલા આવ્યા 70 માઇનસ એક્સ માઇનસ વન અપન અહીંયા કેટલા આવ્યા, થેન્ક યુ માઇનસ માઇનસ પ્લસ એક્સ વત્તા 20, આ જે સમીકરણ નંબર 3। બરાબર છે, હવે તો કે સમીકરણ 2 અને 3 ને સરખાવી દો, એકના છેદમાં 90 વત્તા x વત્તા એકના છેદમાં x બરોબર એકના છેદમાં 70 માઇનસ x વત્તા એકના છેદમાં x વત્તા 20। હવે મિત્રો આ તો સમીકરણ સોલ્વ કરવા છે બાબત આવી કે નહીં, સમજાણ આ શું આવ્યું, કે સમીકરણ સોલ્વ કરવા જેવી બાબત આવી બરોબર છે, તો નેવ માઇનસ એક્સ થાય અહીંયા, નેવ માઇનસ એક્સ બરોબર છે, જો એક્સ અહીંયા જાય વત્તા નેવ માઇનસ એક્સ છેદમાં એક્સ ગુણ્યા નેવ માઇનસ એક્સ અહીંયા આવે, એક્સ વત્તા 20 વત્તા 70 માઇનસ એક્સ છેદમાં 70 માઇનસ એક્સ એક્સ વત્તા 20, તો જો અહીંયા એક્સ ગયા અહીંયા એક્સ ગયા અહીંયા 90 અહીંયા 90 બરોબર, આ 90 70 28 90 તો શું આવ્યું 70 માઇનસ એક્સ
x વત્તા 20 બરોબર આ બે અહીંયા જાય ને ઇશુ આવશે 90x x2 હવે આને છૂટો પાડો પેલા 70x વત્તા 7 નું 14 1400 માઈનસ x2 માઈનસ 20x બરોબર 90x માઈનસ x2 તો જો આ x2 x2 બે માઈનસ ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ ગઈ ક્યાં 70 માંથી 20 જાય એટલે 50x વત્તા 1400 બરોબર 90x તો 1400 90 માંથી 50 જાય એટલે 40x 00 ગયા 4 3 12 4 5 20 એટલે x બરોબર કેટલા આવ્યા 35 સેન્ટીમીટર x કેટલા આવ્યા વસ્તુને આપણે કેટલા અંતરે રાખશું 35 સેન્ટીમીટર રાખશું એટલે બંને વખતે સ્ક્રીન ઉપર પ્રતિબિંબ આપણને મળશે હવે આ તો ખાલી હજી x મળ્યો હવે શું કરવું પડે તો કે સમીકરણ 2 અથવા સમીકરણ 3 માં x ની કિંમત મૂકી સારું અહીંયા પડશે 1/f બરોબર 1/90 - x બરોબર કેટલા આવ્યા 35 અને 1 ના છેદમાં 35 હવે આ ગણતરી તમે કરો અહીંયા 35 જાય વત્તા 90 - 35 90 માંથી 35 જાય એને ગુણ્યા 35 એનું વ્યસ્ત કરો એટલે તમને શું મળી જાય કેન્દ્ર નંબર બરાબર બહુ સરળ મજાનો એમસીક્યુ ન્યુમેરિકલ છે જો ફરી વખત કહો બે લેન્સ વચ્ચેનો અંતર 20 સેન્ટીમીટર વસ્તુને પ્રતિપડતા વચ્ચે 90 સેન્ટીમીટરનું અંતર હતું બંનેને કારણે દર વખતે પ્રતિબિંબ પડદા ઉપર મેળવવાનું છે તો એ અંતર પેલા હોય તો કેન્દ્ર લંબાઈ માટે શું તો કે હું કહ્યું પેલા પ્રથમ લેન્સ માટે તો કે વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ આ એટલે એનો પછી સમીકરણ 2 મેળવ્યું પછી બીજા લેન્સ માટે બેને સરખાવ્યો એટલે x મેળવ્યો x ઉપરથી આપણે ગમે એ સમીકરણ 2 અથવા 3 માં તમને જેમાં લાગુ પડે એમાં તમે મૂકી અને કેન્દ્ર લંબાઈ ગોતી શકો મજાનો એ ન્યુમેરિકલ છે થોડુંક લોજિકલ છે એટલે જાતે એક વખત ગણવાનો છે ઓકે ચાલો હવે લેન્સ ને લગતો એક છેલ્લો ન્યુમેરિકલ છે બરોબર પછી આપણે નેક્સ્ટ લેક્ચર થી નવા ટોપિક માં એન્ટર થશું લેવલ 1 બી નો છે 21 નો શું કે ખબર પહેલા બે સિચ્યુએશન આપે પહેલા પહેલી સિચ્યુએશન એક બહિર્ગોળ લેન્સ છે અને એક અંતર્ગોળ લેન્સ એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ બંને ને એક બીજાથી 8 સેન્ટીમીટર દૂર છે ગોઠવા છે આની મુખ્ય અક્ષ બરાબર છે બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ વત્તા 30 સેન્ટીમીટર કારણ કે એ ધન લેવાની સંજ્ઞા પ્રણાલી પ્રમાણે અને આ કેટલી આપીશ માઇનસ 20 સેન્ટીમીટર આ બે ગોઠવણ છે આકૃતિ એને દાખલામાં આપી નથી તમારે દોરવી હોય તો તમે દોરી શકો તો એને મેગ્યુ પહેલા શું તો કે તંત્રની સંતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી તો અલગ કરેલા તંત્ર માટે આપણે તમને સૂત્ર લખાવ્યું છે 1/f1 વત્તા 1/f2 માઇનસ 3/f1 f2 બરોબર f1 એટલે બહિર્ગોળની કેટલી 30 f2 એટલે માઇનસ 20 કેટલા સેન્ટીમીટર દૂર કર્યું 8 30 ગુણ્યા 20 એટલે 600 પણ કેવા માઇનસ 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 પ્લસ 1 ના છેદમાં 30 માઇનસ 1 ના છેદમાં 20 માઇનસ આ ઉડે છે જો 8 7 56 4 0 એટલે 8 5 40 આ કરશો એટલે તમને તંત્રની સંતુલ્ય કેન્દ્ર લંબાઈ પર સાવ તલસાદ લેવાનો બરાબર આ પહેલો પ્રશ્ન પૂરો જોયું મિત્રો એનસીઆરટી માં છે અલગ કરેલા તંત્ર માટેનું આ સૂત્ર મેં તમને લખાવ્યું હતું યાદ હોય
બીજે ક્યાંય આપ્યું નથી એટલે તમે કીધું તો આ નોટ કરી રાખજો હજી નોટ ન કર્યું તો હવે કરી રાખજો હજી આમાં આગળ હું પૂછીશ કે આનો પાવર કેટલો તો p બરાબર શું થાય 1 / n જોઈ હવે બીજી સિચ્યુએશન લેવા બરાબર આપો હવે એમાં એમાં બીજો દાખલો છે એટલે થોડીક જગ્યા મળે ને બીજો બેઠા માટે શું કહે છે કે આ જ ગોઠવણીમાં લેન્સથી 1.5 મીટર ઊંચાઈની વસ્તુ વસ્તુની ઊંચાઈ આપી 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ અને લેન્સથી એટલે કે બહિર્ગોળ લેન્સથી 1.5 મીટર ઊંચાઈની વસ્તુ 40 સેન્ટીમીટર અંતરે એને ગોઠવું આ ઓબ્જેક્ટ એની વસ્તુ અંતર કેટલું u બરોબર માઇનસ 40 સેન્ટીમીટર અંતર એને ગોઠવ્યું ત્યારે બે લેન્સથી મળતા તંત્રની મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ નક્કી કરો આપણે મોટવણી ગોતવાની છે પ્રતિબિંબની ઊંચાઈ છે એ નક્કી કરવા પર નથી તો હવે જો પહેલા તમે વિચાર કરો પહેલા તો મારે પ્રતિબિંબ અંતર અને મને ખબર નથી વસ્તુમાંથી કિરણો એને ક્યાં કીધું છે પ્રતિબિંબ અંતર કેવું મળે આપણને કેમ ખબર પડે કે વસ્તુમાંથી આવતા કિરણો કેવા છે તો આખા તંત્રને અનુરૂપ બિંદુ અહીંયા આગળ તમારે એ કરવું પડે કે પેલા બહિર્ગોળ લેન્સ માટે લઈ કે પેલા બહિર્ગોળ લેન્સ માટે તમારે એ લેવું પડે કે જો વસ્તુ અંતર એના ઉપર અનંત અંતરેથી આવતા હોય તો એના માટે v બરોબર શું થાય f થાય તો v1 બરોબર શું થાય પ્લસ 30 સેન્ટીમીટર તો એ બીજા લેન્સ માટે એટલે કે અંતર્ગોળ માટે પ્રથમ વડે વર્તુળ પ્રતિબિંબની આભાસી વસ્તુ તરીકે વર્તે તો અંતર્ગોળ માટે પેલા વિચાર કરો અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે બરોબર તો એના માટે u1 કેટલા થાય તો કે પ્લસ 30 કેન્દ્ર લંબાઈ કેટલી થાય માઇનસ 20 તો v નું સૂત્ર છે v મારે જોતો હોય તો u1 પ્લસ તો 30 માઇનસ 20 30 માંથી 20 છે એટલે 10 10 નું 20 પરંતુ મિત્રો એક વસ્તુ તમને ન સાથે યાર ભૂલ થઈ હાથે કરીને ભૂલ કરી એટલે સમજો 30 સેન્ટીમીટર આપણે બીજા લેન્સ પર આપો ને કે આપણે દાખલો કરે તો અહીંયા હજી એક લેન્સ તો બે વચ્ચેનો અંતર કેટલું છે 8 તો આપણે બીજા માટે જ્યારે વસ્તુ અંતર લેવાનું આવે ત્યારે હું કરું પડે 30 માંથી 8 બાદ કરીને જે આવે 40 સેન્ટીમીટર લેવાનું આવે કેન્દ્ર લંબાઈ તો f2 છે તે માઇનસ 20 સેન્ટીમીટર તો v2 બરોબર u2 f2 / u2 + f2 એટલે તમને શું મળશે પ્રતિબિંબ અંતર મળશે માની લો કે પ્રતિબિંબ અંતર તમને મળશે માઇનસ 220 સેન્ટીમીટર બરાબર ઓકે તો આ એવો કિસ્સો કહેવાય કે પેલા બહિર્ગોળ માટે જો વસ્તુ અંતર એટલે કે કિરણો અનંત અંતરથી આવતા હોય તો અંતિમ પ્રતિબિંબ અંતર્ગોળને કારણે મળે હવે જો અંતર્ગોળ માટે આપણે એ સિચ્યુએશન લઈએ કે એના માટે જો વસ્તુ છે એ અનંત અંતરથી કિરણ આવે તો એના માટે v બરોબર f થશે અંતર્ગોળ માટે v બરોબર b બનતો તો માઇનસ 20 સેન્ટીમીટર થાય તો ત્યારે બહિર્ગોળ માટે અંતર્ગોળ લેન્સને કારણે મળેલું પ્રતિબિંબ બહિર્ગોળ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે તો ત્યાં એ કિસ્સામાં u2 બરોબર શું લેવાય માઇનસ 20 એમાં માઇનસ 8 કરવા પડે ને એમાં શું થાય એડ થાય માઇનસ કેટલા આવે 28 હવે તમે v2 આ કિસ્સામાં મેળવો u2 f2 u2 + f2 માઇનસ 28 યા + 30 માઇનસ 28 + 30 એટલે કેટલા થાય + 2
15 आ तुम करो Thank you.